મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોટર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી 50,000નો મુદ્દામાલ સહિત 9 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાના એએસઆઈ દુદાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કીર્તિ પાલસી સહિતનો પોલીસ સ્ટાફ ખાનપુર તાલુકામાં પેટ્રોલિંગ કરતો હતો. તે સમય દરમિયાન ખાનપુર તાલુકાના ઝેર ગામના માલા ભેમા રાવત તેમજ મહેશ પર્વત ખાંટ વિનોદ ભાતી રાવત મોટર ચોરી કર્યાના ગુનામાં સંડોવાયા હોય તેઓએ ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા આ ત્રણેય જણા ભેગા મળીને મોટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમને વધુ પૂછપરછ કરતા ખાનપુર તાલુકા કટાના તાલુકા તેમજ લુણાવાડા તાલુકામાં મોટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ગેંગનો માસ્ટરમાઇન્ડ ખાનપુર તાલુકાના કોલંબી ગામનો સાયબા સુરમા માલીવાડ તેમજ તેના અન્ય સાગરીતો દ્વારા મોટર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે સાયબા સુરમા માલીવાડ તેમજ બાબુ કેશવ માલીવાડ, રાજેશ પડવંત માલીવાડ, પર્વત ઉર્ફે પ્રવીણ ધુડા માલીવાડ આ તમામ ખાનપુર તાલુકાના બાવડા ગામમાં રમેશ ચાંદ, પગી શૈલેષ લક્ષ્મણ માલીવાડ, સોમા નાના હરિજન આ તમામ ભેગા મળી મોટર ચોરી કરતા તેમજ ચોરીની મોટરો લેના મણિયા ભાગા માલીવાડ મોલા કોભા માલીવાડના મોટરો વેચી હોવાની કબૂલાત કરી હતી. મોટર ચોરીને મુખ્ય માસ્ટર માઇન્ડ સાહેબ સુરમા માલીવાડ દિવસે ખેતરો તેમજ આંગણવાડીઓમાં બોરમાં નાખેલ મોટરોની દિવસે રેકી કરી જતો અને રાત્રિના સમયે તે મોટરોની ચોરી કરવા માટે પ્રવીણ ધુડા માલીવાડની જીપ ચલાવતો હોય તેની જીપ લઈ મોટર ચોરી કરવા માટે ગેંગ નીકળી પડતી અને બાબુ કેસર માલીવાડના ઘરે ચોરી કરીને મોટર વેચવા માટે મૂકવામાં આવતી હતી અને શૈલેષ લક્ષ્મણ માલીવાડ જે અગાઉ પણ મોટર ચોરીના ગુનામાં સંડવાયેલો હોય તે પોલીસના સપંજામાં નાસ્તો ફરતો હોય તે હાલમાં પોલીસના કબજાથી દૂર છે અને ઝડપી પડવા માટે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સહેરા.